દિયોદરથી પાલનપુર જતી બસના મહિલા કંડક્ટરે મુસાફરો જોડે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યાનો વિડિયો વાયરલ થયો છે. કંડક્ટર મહિલા હોવાથી મુસાફરોને દમદાટી આપી ખોટી રીતે ફસાવી નાખવાની ધમકી આપી રોપ જમાવવાના પ્રયાસો કરવામાં આવ્યા, જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા મથકથી પાલનપુર જતી લોકલ બસમાં કંડક્ટર મહિલા તરીકે ફરજ બજાવતા સોનલબેન જોશી, જેમનો બેચ નંબર 502, તે બસ લઈને પાલનપુર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન એક વૃદ્ધ મહિલાને વૃદ્ધના કહ્યા પ્રમાણે જગ્યા પર ઉતારવાની જગ્યાએ તેમને અન્ય સ્થળે ઉતારતા બસમાં મુસાફરી કરતા એક યુવકે કંડક્ટર મહિલાને કહ્યું કે તમે કેમ આ વૃદ્ધ મહિલાને કયા પ્રમાણે ઉતાર્યા નથી. ત્યારે મહિલા કંડક્ટર અચાનક ઉશ્કેરાઈ જઈ ધાક ધમકી આપવા લાગ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે તમે મારો વિડીયો કેમ ઉતારો છો. ત્યારે એક જાગૃત નાગરિક તરીકે લોકોનો અધિકાર છે, ખોટું થતું હોય તો વિડીયો ઉતારી શકાય છે, પરંતુ આ મહિલા કંડક્ટર પોતે મહિલા હોવાના કારણે મહિલાનો ફાયદો ઉઠાવીને મુસાફરને દમદાટી આપતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે આ વિડીયો પર તે સ્પષ્ટ એ જાણી શકાય છે કે આ મહિલા પોતે સરકારી નોકર છે, પરંતુ પોતે પોતાના બાપની બસ ચાલતી હોય તેવો વ્યવહાર મુસાફરો જોડે કરતી હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે એક બાજુ લોકોના ટેક્સના પૈસા દ્વારા પગાર વસૂલવામાં આવે છે, પરંતુ તેમને જવાબ આપવામાં પણ આવા કર્મચારીઓને કોઈ રસ નથી અને પોતાની મનમાની કરે છે. હાલમાં આ વાયરલ વિડીયોને લઈ મહિલા કંડક્ટર પોતાની મનમાની કરતી હોવાનું સામે આવ્યું છે, ત્યારે લોકો પણ ફિટકાર વરસાવી રહ્યા છે. ત્યારે જોઉં રહ્યું કે બનાસકાંઠાના ડેપો મેનેજર અને બનાસકાંઠા જિલ્લાના એસટી ડેપોના મુખ્ય અધિકારી આ ગેરવર્તન કરનાર મહિલા કંડક્ટર સામે શું કાર્યવાહી કરશે તે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આવી મહિલાઓ કંડક્ટરો જો પોતાની આવી જ રીતે મનમાની કરશે તો એસટી બસમાં મુસાફરોની શું હાલત થશે. આ જે વૃદ્ધ મહિલા છે તે જ્યાંની દિયોદરથી પાલનપુર જતી બસમાં બેઠા હતા અને જેમને ટિકિટ લીધી હતી તે સ્થળ પર ઉતારવામાં આવ્યા ન હતા અને તેમને તેમના સ્થળ પરથી આગળના જગ્યા પર ઉતારવામાં આવતા આ મામલો બિચક્યો હતો અને આ મુસાફરે વિડીયો વાયરલ કરતા અમને આ વિડીયો મળ્યો છે અને અમે આ વિડીયોની પુષ્ટિ કરતા નથી. પણ ખરેખર એસટી વિભાગે આવા કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને પગલાં લેવા જોઈએ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. સાંભળો આ વિડીયોમાં મહિલા કઈ રીતે ઉદ્ધતાઈ ભર્યું વર્તન. ખોટી વાત નથી, કોઈ પોલીસ સ્ટેશન જ જવા દો તમે. મેં કોઈ ખોટી વાતે વાત કરી હોય તો કહો, કોઈ ખોટી વાત નથી. તમે પોલીસ સ્ટેશન જવા દો, બેન જે કહેશે તમે પોલીસ સ્ટેશન જ લઈ લો. બેન, મેં કોઈ ખોટો વિડીયો નથી ઉતાર્યો. વિડીયો પર તો ક્યાં ખોટો ઉતાર્યો છે મેં વિડીયો? તો પણ એ તમે ખોટું બોલો છો, એટલા માટે વિડીયો બોલાવો. હા તો પણ તમે એ ચાલી નથી શકતા એમને. બેન, એ માડી હેડી નતા હતા, બોલી નતા હકતા. એ માર જોવાનું કેમ નહીં જોવાનું? એ રાખો રાખો રાખો. એ આઈ ગયા આઈ ગયા આઈ ગયા. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. રમેશભાઈ, આ બેન ખોટી દલીલ કરી રહ્યા છે. આખા બધા સબૂત માં છે મારી જોડે. આખો નથી આપ્યા બેન, આ વિડીયો ચાલુ કર્યા પછી તમે આપ્યા છે.